પંચમહાલના ગોગંબામાં પરોળી ગામે બાઇક ઝાડ સાથે થડાતા ત્રણના મોત. મોર વચ્ચે આવતા બાઇક ચાલકે ગુમાવ્યો કાબુ. ભાવનગરના લાખણકા ડેમના પાણી નદીમાં છોડાતા ગ્રામજનોનો વિરોધ. નહેર જળજરી તાલતમાં હોવાથી તંત્રએ નદીમાં છોડ્યું પાણી. નર્મદા નહેરમાંથી પાણી છોડનાર સામે થશે કડક કાર્યવાહી. તો ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી આપવા સરકારે આપી બાંહેધરી. ઝી 24 કલાકના અહેવાલની વધુ એક અસર. જામનગરના ત્રણ ગામોને મળ્યું સિંચાઈનું પાણી. ધોરણ 12ની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર. 22 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે ફોર્મ. માણસાના ભાવેશ પટેલની બીસીસીઆઈમાં એમ્પાયર તરીકે પસંદગી. નવેમ્બરમાં રમાનારી મેચથી શરૂ કરશે એમ્પાયરિંગ. એસટી બસની દારૂણ સ્થિતિ. અસલામત સવારી એસટી બિચારી. ભુજ ડિવિઝનની બસનો ચોંકાવનારો વિડીયો હાલમાં સમાયો છે. આ બસમાં સવારી કરશો મોત પણ આવી શકે છે. સાવધાન રહેવાની જરૂર છે. એસટીના જવાબદાર બાબુ આ જુએ. એસટી બેફામ પણ ચાલી રહી છે અને જે વિડીયો સામે આવ્યો છે એ આપ જોઈ શકો છો. બેફામ પણે કોઈ પેસેન્જરનો પગ આવી જાય, નીચે પડી જાય તો મોત જ સામે આવી જાય. GJ18Z1435 1435 નંબરની આ બસ, એસટી બસની આવી હાલત અનેક સવાલ ઉભા કરી રહી છે. ભુજ ડિવિઝનની આ બસનો ચોંકાવનારો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે. ગૌરવ પટેલ જોડાય છે. ગૌરવ, આ તો મોતની સવારી છે. ગમે ત્યારે કોઈ પેસેન્જરનો ભીડભાડમાં કોઈ પડી જાય તો મોત જ આવે. ક્યાંની બસ છે, શું વિગતો? જનક જી, જે પ્રમાણે સરકાર દ્વારા દાવા કરવામાં આવ્યો છે કે સલામત સવારી એસટી, અમારી એ દાવાની પોલ આ વિડીયો ખોલી રહ્યો છે. જે પ્રકારે આપણે બસનો નંબર ધરાવે છે, જે ભુજ ડિવિઝનની બસ છે, તેમાં કોઈ મુસાફરે ઉતારેલો વિડીયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે બસની પાછળના જે બે વ્હીલ છે, જે સ્પષ્ટ દેખાય છે ખુલ્લા, એટલે કે જે સરફેસ કહેવાય, સરફેસ સાવ તૂટી રહ્યું છે. જો કોઈ વ્યક્તિ એ બાજુની સીટ પર બેઠો હોય તેનો પડી જવાનો અથવા તો એ ટાયરમાં પગ આવી જવાનો ભય રહે છે. ક્યાંક ને ક્યાંક ઘટના થાય તો મુસાફરનો ચોક્કસ જીવ જાય એ પ્રકારની આ ઘટના છે. હજી સુધી કોઈ પગલાં કે કોઈ એક્શન તંત્ર લીધા નથી તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. વિડીયો વાયરલ થયો છે. જ્યાં સુધી આપણા સુધી પહોંચે ત્યાં સુધી શક્ય છે કે તંત્ર સુધી પણ પહોંચે, પણ તંત્ર હજી સુધી આ અંગે કોઈ પગલાં લીધા નથી. જે દાવા છે કે સલામત સવારી એસટી અમારી તેની પોલ આ વિડીયો ખોલી રહ્યો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જનક ગૌરવ, આ બસ ભુજની હોવાનું સમાયું છે ને, બસમાં કેટલા લોકો સવાર હતા, કોઈ એવી માહિતી છે ખરી? ચોક્કસ કોઈ માહિતી મળી નથી કેટલા લોકો સવાર હતા, પરંતુ જે પ્રકારે બસનું ડ્રાઈવિંગ થયું છે ને કેટલાક મુસાફરો તમે વિડીયોમાં જોઈ શકો છો, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે ને, એ પ્રમાણે ચોક્કસ કહી શકાય કે કોઈ ચોક્કસ મુસાફર જે બસમાં સવાર કરતા હતા તેને આ વિડીયો ઉતાર્યો છે ને તેને લોક જાગૃતિ માટે કેટલા લોકો ધ્યાન દે તે માટે વિડીયો વાયરલ કર્યો છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર માહિતી વિભાગ તરફથી કોઈ મળવામાં આવ્યો નથી. બિલકુલ, આભાર ગૌરવ. તો આખરે આ રીતે સલામતી થતી રહેશે તો ગમે ક્યારે અકસ્માત થઈ શકે છે, મોત આવી શકે છે. એસટી બસમાં બેસવું મોત લાવી શકે છે. આ જ રીતે સલામત સવારી છે. શું એસટી તંત્રને આ બાબતની ખબર નથી? શું ડ્રાઈવર કંડક્ટરને આની ખબર નથી કે આ પ્રકારે એસટી ચાલી રહી છે? જો કોઈનો પગ આવી જાય, કોઈ પડી જાય તો સીધું મોત આવી જાય. આ બસમાં સવારી ન કરીએ એ જ હિતાવત છે. શું આ છે સલામત સવારી? એસટીના જવાબદાર બાબીઓ આ જુઓ ધ્યાનથી. ગ્રામીણ વિસ્તારોમાં તો ઝી 24 કલાક વારંવાર એસટીની આવી હાલતને લઈને અનેક સવાલો ઉભા કરી ચૂકી છે. કોઈ દુર્ઘટના ઘટી તો કોણ જવાબદાર? ભુજ ડિવિઝનની બસનો આ ચોંકાવનારો વિડીયો આનું હાલમાં સમાવી રહ્યું છે. આવી બસનું તાત્કાલિક રિપેરિંગ થવું જોઈએ. આવી ખખડધજ બસો કેમ દોડાવાય છે? શું આ જ છે એસટીની સલામત સવારી?
પંચમહાલના ઘોઘંબામાં આવેલા પરોલી ગામે અકસ્માત સર્જાયો છે. માતા પુત્ર અને ભાણેજ બાઇક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં મોર આવી જતા જ બાઇક બાવળના ઝાડ સાથે અથડાયું હતું. અકસ્માતમાં મોર અને માતા પુત્ર અને ભાણેજનું મોત થયું છે. અકસ્માતની જાણ રાજગઢ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અકસ્માત ગોજારો અકસ્માત, ત્રણના મોત. જયેન્દ્ર ભોઈ અમારી સાથે જોડે. જયેન્દ્ર, કઈ રીતે અકસ્માત સર્જાયો, કોણ હતા આ લોકો, શું વિગત? ચોક્કસ જનક, જે પ્રમાણે અકસ્માત સર્જાયો છે, ખૂબ જ ગોજારો અકસ્માત કહી શકાય. એક જ જે પરિવારના છે, ત્રણ લોકો ઘટના સ્થળે મોત નીપજ્યા છે. જે બાઇક સવાર હતા તે પોતાના જે માતા અને પિતરાઈ જે ભાઈ છે તેમને લઈ અને અન્ય સ્થળે જતા હતા. જે દરમિયાન રસ્તાની અંદર અચાનક જ મોર જેવું કોઈ પક્ષી આવી જતા જે પૂરપાટ ઝડપે બાઇક દોડી ગઈ હતી. બેલેન્સ બાઇક ચાલકે ગુમાવ્યું હતું, જેને લઈ અને જે બાઇક છે તે રોડની પાસે જ આવેલા બાવળના ઝાડ સાથે અથડાતા ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. જોકે જે બાઇક સવાર માતા અને પુત્ર હતા તે હાલોલ તાલુકાના ઈંટવાડીના રહીશ હતા અને જયારે જે એક અન્ય યુવાન હતો બાઇક પર સવાર જે આ લોકોનો ભાણેજ હતો તે બારિયાનો વતની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું છે. જોકે ઘટનાની જાણ થતા હાલ રાજગઢ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને જે ડેડ બોડી હતી તેમને પીએમ મથે રેફરલ હોસ્પિટલ ખસેડી છે. બિલકુલ બિલકુલ આભાર જયેન્દ્ર. તો આખરે અકસ્માત ગોજારો અકસ્માત, બાઇક ઝાડ સાથે અથડાઈ ગયું, મૂળને બચાવવા જતા હતા લોકો, તે મૂળનું પણ મોત થયું છે અને ત્રણેયના મોત થયા છે. ભાવનગરમાં ડેમનું પાણી નદીમાં છોડાતા લાખણકા ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. નહેર જર્જરિત હાલતમાં હોવાથી ડેમનું હજારો લીટર પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. સરકારમાં ઉચ્ચ કક્ષાના મંત્રીની મૌખિક સૂચનાથી આ પાણી છોડી દેવામાં આવ્યું છે. આ બાબતે કાગળ પર કોઈ આદેશ મળ્યો નથી. ડેમનું પાણી નદીમાં છોડાતા લાખણકા ગામના લોકોએ આ વિરોધ કર્યો છે. નહેર હોવા છતાં તંત્રએ હજારો લીટર પાણી નદીમાં છોડ્યું છે. ચોમાસાનો પાક હવે ફેલ છે, હવે કેમ પાણી છોડ્યું, રહી રહીને કેમ પાણી છોડવામાં આવી રહ્યું છે? આજુબાજુના ગામ લોકો આ કહી રહ્યા છે કે જ્યારે જરૂર હતી પાણી છોડવાની ત્યારે કેમ ન છોડાયું? સરકારના ઉચ્ચ કક્ષાના મંત્રીના આદેશથી આ પાણી છોડાયું હોવાનો અંદાજ સમાઈ રહ્યો છે. આગળ પર કોઈ આદેશ અપાયો નથી, માત્ર મૌખિક સૂચના. નદીમાં પાણી છોડી દેવાયું છે. નહેર હોવા છતાં તંત્રએ હજારો લીટર આ પાણી નદીમાં છોડ્યું છે. ચોમાસાનો પાક લગભગ 80% બળી ગયું છે, તો હવે રહી રહીને પાણી કેમ છોડાઈ રહ્યું છે? આ સવાલ ખેડૂતો કરી રહ્યા છે. આગળ પર કોઈ આદેશ નથી, આમ છતાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમનું પાણી નદીમાં છોડાતા લાખણકા ગામના લોકોએ વિરોધ પણ નોંધાવ્યો છે. નહેર હોવા છતાં તંત્રએ હજારો લીટર પાણી છોડ્યું છે. ચોમાસાનો પાક હવે ફેલ છે, તો કેમ પાણી છોડાયું છે? અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ડેમનું પાણી નદીમાં છોડાતા અનેક સવાલો. લાખણકા ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ચોમાસાનો પાક તો હવે ફેલ છે, તો પાણી કેમ છોડ્યું? પહેલા માંગતા હતા ત્યારે પાણી કેમ ન આપવામાં આવ્યું? આ ગામના લોકો આ પ્રકારની વાતો કહી રહ્યા છે કે ખેડૂતોને જરૂર છે, એ સમયે પાણી અપાતું નથી અને પાક સુકાઈ ગયો છે, ત્યારે હવે આ પ્રકારનું પાણી છોડવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે સરકારના ઉચ્ચ કક્ષાના મંત્રીના આદેશથી આ પાણી છોડાયું છે. કાગળ પર કોઈ આદેશ નથી, છતાં પણ પાણી છોડવામાં આવેલું છે નદીમાં. ડેમનું આ પાણી નદીમાં છોડાયું છે. લાખણકા ગામના લોકોએ વિરોધ પણ નોંધાવ્યો છે. રાજ્યમાં વરસાદ ઓછો હોવાથી ખેડૂત પરેશાન છે. સરકાર ખેડૂતોની વાત સાંભળતી નથી. ત્યારે ઝી 24 કલાકે જામનગરના 3 ગામના ખેડૂતોને ન્યાય અપાયો છે. ફરી એકવાર ઝી 24 કલાક ખેડૂતોના વાચ બન્યું. 3 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળ્યું છે. શું હતી વાત, આવો જાણીએ. સી 24 કલાકને અહેવાલની અસર, અહેવાલ બાદ તંત્ર થયું દોડતું, ખેડૂતોને મળ્યું સિંચાઈનું પાણી. જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ઊંચો વરસાદ હોવાથી ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. તાજેતરમાં
સસોઈ સિંચાઈ જૂથ યોજનામાંથી 10 ગામને પાણી આપવાની ખાતરી તંત્રે આપી હતી, પરંતુ 10માંથી 7 ગામને જ પાણી મળ્યું હતું, જ્યારે સમરત, રાવલસર, નાગેડી ગામ પાણી વિના ટળવળી રહ્યા હતા. આ 3 ગામના ખેડૂતોએ ઝી 24 કલાકનો સંપર્ક કર્યો અને ખેડૂતોએ હાઈવે પર દૂધ ઢોળી ચક્કાજામ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો. ઝી 24 કલાકે આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો. ઝી 24 કલાકના અહેવાલ બાદ તરત તંત્ર દોડતું થયું. પાણી છે ને, પાણી તો પહોંચ્યું પણ હજી 20% એ પીધું નથી પૂરું, અને આ કેનાલ કોડી છે, બધા નજરે જોવે છે, અને આ પાણી આપ્યું આજે એક એક મહિનો, દોઢ દોઢ મહિનો થયા ખેડૂત લડત કરે છે, અને આટલું લેટ આપ્યું કે મરી ગયા પછી ગંગાજળ પાવતો હોય શું કામનું, હવે મરી જ ગયું છે સમજી લેજો, અને હવે પાણી આપ્યું તો પહેલા આપવું તો એને પાણી એ નહીં બગડ્યું. ઝી 24 કલાકના અહેવાલ બાદ સિંચાઈ વિભાગના અધિકારીઓ તાબડતોડ અસરગ્રસ્ત ગામમાં પહોંચ્યા, સુકીપટ કેનાલમાં પાણી શરૂ કરાવ્યું. યુદ્ધના ધોરણે ત્રણેય ગામની કેનાલમાં પાણી શરૂ કરવામાં આવ્યું છે. ખુદ સિંચાઈ વિભાગના અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે આ ગામના ખેડૂતોને પાણી મોડું આપવામાં આવ્યું છે. એટલે જે માંગણી ખેડૂતોની હતી ને, એ પ્રમાણે જો બે થી ત્રણ દિવસમાં મંજૂરી આવી ગઈ હોત તો આનો ફાયદો ચોક્કસ થાય. ના, ફાયદો થશે, કપાસને એને ફાયદો થશે, મગફળીમાં તો પોસિબલ નથી, કારણ કે નીકળવા ઉપર હતી, હવે એનો પાક પૂરો થઈ ગયો, તો બાકી કપાસને ફાયદો થશે. આમ ઝી 24 કલાકના અહેવાલ બાદ સિંચાઈ વિભાગ દ્વારા પાણી તો આપવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોનું અને અધિકારીઓનું માનવું છે કે સરકારે થોડી વહેલી મંજૂરી આપી હોત તો આ વિસ્તારમાં પાકને ઘણો ફાયદો થયો હોત, પરંતુ હવે અહીં ઘોડા છૂટી ગયા પછી તપેલાની તાળા મારવા જેવું કામ સરકારે કર્યું છે. મુસ્તકલ, ઝી મીડિયા, જામનગર. નર્મદા નહેરમાંથી પાણી ચોરનારાઓની હવે ખેર નથી, તેના માટે રાજ્ય સરકારે કડક પગલાં ભરવાની ચેતવણી આપી છે. સાથે જ ખેડૂતોને રવિ પાક માટે પાણી આપવાની બાંહેધરી આપી છે, જેના માટે સરકારે ખેડૂતો પાસેથી પાણી મેળવવા અરજી મંગાવી છે, જેને 5 નવેમ્બર સુધીમાં રજૂ કરવા જણાવ્યું છે. એરિયાના 50% જેટલા ખેડૂતો માગણી કરશે તો નર્મદા કમાન્ડ એરિયામાં પાણી અપાશે. હાલ મધ્યપ્રદેશ ગુજરાતમાં ઓછો વરસાદ હોવાથી નર્મદા ડેમમાં પાણીનો મર્યાદિત જથ્થો છે. તો ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં પણ સરકાર રાજનીતિ કરી રહી હોવાનો મોટો આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમની પોતાની સત્તાવાર વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે, માત્ર 3 લાખ હેક્ટર જમીન ઉપર જ સિંચાઈનું પાણી પહોંચી રહ્યું છે. આ દેખાય છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોએ પાણીનો 10,000 કરોડ કરતાં વધુનો દર વર્ષે કાળો કારોબાર કરી ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રાખ્યા છે અને ગુજરાતના લોકોને પાણીથી વંચિત રાખ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ વર્ષ દરમિયાન ઓછો વરસાદ પડ્યો છે, બીજી બાજુ જિલ્લાના દીક્ષર ગામમાં નદી તળાવના તળ પણ સુકાઈ ગયા છે, ત્યારે ખેડૂતો અને ગામ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શું છે લોકો અને ખેડૂતોની સમસ્યા, આવો જાણીએ. ગામમાં તળાવ છે પણ પાણી નથી. ગામમાં છે કૂવા પણ પાણી નથી. ઠેર ઠેર છે સૂકી ભઠ જમીન. દ્રશ્યો છે સુરેન્દ્રનગરના મોડી તાલુકામાં આવેલ દીક્ષર ગામના, જ્યાં વરસાદના અભાવે ગામના લોકો માટે, પશુઓ માટે અને સિંચાઈ માટે પાણીનો મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. દીક્ષર ગામમાં આજે દુષ્કાળનો ભય વર્તાઈ રહ્યો છે. પશુઓ માટે પીવાનું પાણી નથી, ઘાસચારો ઉગ્યો નથી, ખેતીનો પાક ઉગ્યો નથી. તો સરકારશ્રીને વિનંતી છે કે આ તળાવ વહેલી તકે ભરવામાં આવે, જો વહેલી તકે ભરવામાં નહીં આવે તો આ ગામના માલધારીઓ અને 2 લાખ માણસો હિજરત કરી એવી પરિસ્થિતિ પેદા થઈ છે. સરકાર હાલના તબક્કે આ તળાવ ભરી દેવામાં આવે તો ગામના 1.5 લાખ ખર્ચે મળતા બચી જાય અને ગામ લોકોને પણ પાણીની સગવડતા મળી રહે તેવી ગામ લોકોની અરજ અને વિનંતી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 42% વરસાદ નોંધાયો છે, જ્યારે મૂળી તાલુકામાં 35.90% વરસાદ પડ્યો, પરંતુ દીક્ષર ગામમાં તો માત્ર 15 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગામમાં 5,000 લોકો વસવાટ કરે છે અને 2,500 જેટલા પશુઓ છે, જ્યારે ગામમાં 70% જેટલું વાવેતર કરવામાં આવે છે.
પરંતુ સિંચાઈના પાણીના અભાવે આજે પાક નષ્ટ થવાની સ્થિતિમાં પહોંચી ગયો છે. ત્યારે ગામ લોકો સૌની યોજનામાંથી પાણી મળે તો ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ શકે તેવી આશા સેવી રહ્યા છે. ખરેખર પરિસ્થિતિ એકદમ વિકટ છે. માણસોને કાં તો આપઘાત, કાં હિજરત અને કાં આંદોલન, આ ત્રણ રસ્તા જ રહ્યા છે. તો ખરેખર તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા પહેલી થાય તો માણસનું જીવન, ઢોરનું જીવન કંઈક બચી શકે એવી પરિસ્થિતિ ઊભી થાય. શાસન, પ્રશાસન અને મીડિયા અમને કંઈ પણ સહકાર આપે તો એવી અમારી ખૂબ આશા છે. દિક્સર ગામના એકમાત્ર પાણીનો સ્ત્રોત તળાવ પર છે, પરંતુ નહિવત વરસાદના કારણે તળાવ પણ ખાલીખમ થઈ ગયા છે, જેના કારણે પશુઓને પાણી માટે 7-10 કિલોમીટર દૂર જવું પડે છે. ધોળી ધજા ડેમમાંથી બોટાદ અને મોરબી તરફ પાણી જાય છે, પરંતુ સ્થાનિક લોકોને મળતું નથી, જેના કારણે ગામના લોકો હિજરત કરવા તૈયાર થયા છે. ત્યારે સૌની યોજનામાંથી પાણી છોડવામાં આવે તો ખેડૂતોની મુશ્કેલી ચોક્કસ દૂર થઈ શકે તેમ છે. સચિન પીટવા, ઝી મીડિયા, સુરેન્દ્રનગર. વરસાદ ઓછો પડવાના કારણે ખેડૂતોના ઉભા પાક એમ પણ બળીને ખાક થઈ રહ્યા છે. અધૂરામાં પૂર્વ તંત્રની લાપરવાહીના કારણે ખોટી રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેના કારણે સાવલીના ગામડાઓ હાલાકી ભોગવી રહ્યા છે. આવી પરિસ્થિતિ છે ગામડાઓની. પાણી નથી, પાણી માટે વલખા મારી રહ્યા છે. ક્યાંક પાણી ભરાયા, ક્યાંક ખેતરો સુકાઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂત જાય તો જાય ક્યાં? ભાવનગરના મહુવાના નીચા કોટડા ખાતે ખેડૂત સભા યોજાઈ. પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા કનુભાઈ કલસરીની આગેવાનીમાં આ સભા યોજાઈ. સભામાં 2000થી વધુ ખેડૂતો હાજર રહ્યા. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા કરાતા માઇનિંગ સામે વિરોધ પણ નોંધાવાયો હતો. 13 ગામની 10,000 વીઘા જમીન માઇનિંગ માટે અપાયેલી છે. મહેસાણાના વિજાપુર તાલુકામાં દૂધ ઉત્પાદકો આંદોલનના માર્ગે આગળ વધ્યા છે. વિજાપુર તાલુકાના દૂધ ઉત્પાદકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો કચેરી બહાર ઉમટી પડ્યા. મોટી સંખ્યામાં રેલી કાઢીને કચેરી ખાતે આવેદનપત્ર પણ આપ્યું હતું. દૂધના ભાવ વધારવાની માગણી સાથે દૂધ ઉત્પાદકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જામનગરના 3 ગામના ખેડૂતો દ્વારા સિંચાઈના પાણીની સમસ્યાને લઈને વિરોધ કરાયો. સરમત પાટિયા પાસે ખેડૂતો દ્વારા ચક્કાજામ કરાયો. ખેડૂતોએ હાઈવે પર દૂધ દોડી અનોખો વિરોધ પણ કર્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે સસોઈમાંથી સિંચાઈનું પાણી આપવામાં અન્યાય થઈ રહ્યો છે. હાલમાં પાણીની સમસ્યાને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ પણ વર્તાઈ રહી છે. પંચમહાલમાં નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. ભંગાણ પડતા 1000 લીટર પાણીનો વેડફાટ થયો છે. 3 દિવસ પહેલા પાઇપલાઇનનું રિપેરિંગ પણ હતું. જાંબુગોડાના ગોટવડ ગામ પાસે આ ભંગાણ સર્જાયું હતું. બનાસકાંઠાના મીરગઢ હાઈવે પર ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. હાઈવે ઉપર જઈ રહેલા ચાલુ ટ્રકમાં એકાએક આગ લાગી ધુમાડાના ગોટે ગોટા ફેલાયા હતા. હાઈવે પર ટ્રક ભડભડ સળગવા લાગી. ડ્રાઈવરે સતર્કતા વાપરી ટ્રકને બાજુમાં ઊભી રાખી અને પોતે ઉતરી ગયો, જેમાં ડ્રાઈવરનો બચાવ પણ થયો હતો. બનાસકાંઠાની આ ઘટના, જેમાં અચાનક હાઈવે પર ટ્રકમાં આગ લાગી ગઈ. અમીરગઢ હાઈવે પર આગ લાગી. હાઈવે ઉપર ચાલુ ટ્રકમાં જ એકાએક આગ લાગતા અફરાતફરી એક સમય મચી ગઈ. ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી અને ટ્રકને સાઈડમાં કર્યો, ત્યારબાદ તે ખુદ ઉતરી ગયો, જેમાં ડ્રાઈવરનો બચાવ થયો છે. વેરાવળની સ્વામિનારાયણ ગુરુકુળના 2 સાધુઓને બ્લેકમેલ કરવાનો કિસ્સો જે સામે આવ્યો હતો, જેમાં અમરેલીના 2 બીજાબા યુવકો 2 સાધુઓને બ્લેકમેલ કરતા હતા.
અમરેલી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જયદીપ સાવલિયા નામના શખ્સે બે સાધુના વિવશ ફોટો બિપિન બોગરા અને પ્રતાપ કાછડેને આપ્યા હતા. બંને શખ્સો બે સાધુઓને વિવશ ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતા હતા. પહેલા 60 લાખ માંગ્યા, ત્યારબાદ રૂપિયા 2 કરોડની ખરીદી માંગી હતી. પોલીસે બિપિન બોગરા અને પ્રતાપ કાછડેને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. બોગરા અને પ્રતાપ કાછડિયા આ બંને પાસે અત્યારે તપાસ, બંને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને રિમાન્ડ ઉપર છે. એની પાસેથી એવી માહિતી મળેલી છે કે એને જયદીપ સાવલિયા નામના માણસે ફોટા આપેલા, સ્વામીજીના વિભત્સ હાલતમાં ફોટા કોઈ છોકરી સાથેના પાડેલા છે, એ ફોટા સ્વામીજીને આપી અને એની સાથેથી બ્લેકમેલ કરવા માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરેલી. હવે વાત બદલો બોમ્બ અને બદમાશની. રાજકોટના ઉપલેટામાં એક સ્કૂલમાંથી બોમ્બ મળી આવ્યો હતો. તપાસ થઈ, તપાસમાં જે સામે આવ્યું એ અનેક સવાલો અને ચોંકાવનારું છે. શું છે મામલો, આવો જાણીએ. મકાનની લેતી દેતીમાં ગડાયો બ્લાસ્ટનો પ્લાન, બબાલ બાદ મંદુક રહેતા પાર્સલ કરાયો બોમ્બ. આ સાંભળીને સૌથી પહેલા તો એ જ સવાલ થાય કે મંદુકમાં કોઈ કઈ રીતે બોમ્બ બનાવીને મારવાનો પ્લાન કરી શકે. પરંતુ વાત સાચી છે, પોલીસ પકડમાં ઉભેલા અવૃદ્ધ નાથાભાઈ ડોબરિયાએ મકાની લીધીમાં માથાકૂટ થતા એક બોમ્બ બનાવી દીધો અને જીવતો બોમ્બ પાર્સલ પણ કરી દીધો. રાજકોટની ઉપલેટાની સ્કૂલમાંથી મળેલા બોમ્બની ઘટનામાં રાજકોટ રૂરલ પોલીસે માસ્ટર માઇન્ડને ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી અને ફરિયાદી વચ્ચે મકાન લઈને માથાકૂટ ચાલતી હતી અને મકાનની લીધીમાં મંદુક થવાની બોમ્બ બનાવવાનો પ્લાન પણ બનાવી દીધો હતો. વર્ષ 2006માં કોર્ટમાં નાણાં લીધી કેસ ચાલતો હતો ત્યારે કોર્ટ કેસથી કંટાળીને ફરિયાદીએ કાવતરું રચ્યું હતું. જે ફરિયાદી છે, ફરિયાદી પૈસા આપવામાં નાનુકર કરતા હતા અને એ દરમિયાન આ કેસ જે છે કોર્ટમાં જતું રહ્યું અને છેલ્લા 2-3 મહિનાની અંદર જ્યારે કોર્ટનું નિકાલ આવવાનું હતું ત્યારે કોર્ટ મારફતે આવું કંઈ નિર્ણય થવાનું હતું કે જે માર્કેટ પ્રાઇસ છે મકાનની, આ માર્કેટ પ્રાઇસ ઉપર મકાનને વેચી અને અડધા અડધા પૈસા બંને લઈ લેવો જોઈએ. તે વખતમાં એ ફરિયાદીને, આરોપીને એમ હતું કે હવે આ પ્રોપર્ટી મારા હાથમાંથી જાય છે. તે વખત એમને નિર્ણય લીધું અને છેલ્લા 3-4 મહિનાની દરમિયાન આ બોમ્બ બનાવી અને આ રીતે મૂકવામાં આવ્યો. રાજકોટ રૂરલ પોલીસે આરોપીને પકડવા માટે 4-5 ટીમ બનાવી હતી, જેમાં તપાસનો રેલો છેક અમરેલી સુધી પહોંચ્યો, જ્યાં જે કુરિયર કંપનીમાંથી પાર્સલ મોકલાયું હતું તે ઓફિસમાં પોલીસે આરોપીના સીસીટીવી મળી આવ્યા. સીસીટીવીના આધારે જ પોલીસ માસ્ટર માઇન્ડ સુધી પહોંચી શકી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી ઇલેક્ટ્રિકનો જાણકાર હતો. બોમ્બ બનાવવા માટે આરોપીએ 8 જિલેટીન અને 9 ડિટોનેટરનો ઉપયોગ કર્યો હતો. તો આરોપીએ બોમ્બ બનાવવા માટે 3 મહિના જેટલો સમય લાગ્યો હતો અને પરિવારથી છુપાવીને ઘરમાં જ આરોપીએ બોમ્બ બનાવ્યો હતો. આરોપીએ બદલો લેવા માટે જ આરોપીએ બોમ્બ મૂક્યો અને ફરિયાદીના પૂરા પરિવારને મારવા માટે પ્લાન બનાવ્યો. જઈએ તો જૂના બોમ્બની અંદર 4 જિલેટીનની છડ યુઝ કરવામાં આવેલી હતી, જેનાથી 2 લોકોના મૃત્યુ થયા અને 1ને ગંભીર ઈજા થઈ હતી અને આ વખતે 8 જિલેટીનની છડો અને 9 ડેટોનેટર અમને જગ્યા ઉપરથી પ્રાપ્ત થયા છે, જેના આધારે કહી શકાય કે આખા જે પરિવાર છે પરિવારનું નાશ કરવાનો એમનો ઈરાદો હતો. રાજકોટ રૂરલ પોલીસે થોડા દિવસમાં જ આ કેસ ઉકેલી નાખ્યો છે. ત્યારે આરોપીએ અગાઉ પણ બોમ્બ બનાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં આરોપીએ 1999માં બોમ્બ પણ બનાવ્યો હતો અને બ્લાસ્ટ પણ કર્યો હતો. ત્યારે તે બ્લાસ્ટમાં 2 લોકો પણ મોતને ભેટ્યા હતા. જે રીતે રાજકોટની પોલીસે આ કેસની ગંભીરતાને સમજીને તપાસ આદરી અને માત્ર 3 દિવસ જેટલા સમયમાં જ એક સાથે 2 કેસને ઉકેલી દીધા, ત્યારે રાજકોટ પોલીસની કામગીરીને પણ બિરદાવી જરૂરી છે.
સંવાદદાતા સત્યમ અસુરા સાથે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા. ડીસાના માણેકપુરા ગામે અલ્પેશ ઠાકોરે મંચ પરથી લલકાર કર્યો. માથું વાડી લાવનારની જાહેરાતનો અલ્પેશ ઠાકોરે જવાબ આપ્યો, જેમાં અલ્પેશ ઠાકોરે એક કાર્યક્રમમાં ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું કે જેને મને મારવો હોય તે આવી જાય, મને મારવાના સપના ના જુએ, રાત્રે 12 વાગે પણ એકલો ફરું છું. આવા નિવેદનથી ચર્ચાનો માહોલ સર્જાયો છે. એક એક ગામની અંદર આવવાનો છે, યાત્રા લઈને આવવાનો છે, અને જે લોકો સપના જોવે છે રાતના 12 વાગે પણ એકલો જ ફરું છું, મારવો હોય તો આવી જજો, એટલે ખબર પડે. રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. થોડી જ વારમાં ઝીલન સાથે વધુ સમાચાર રજા આપશું. નમસ્કાર.